ચોમાસું બેસવાની શરૂઆત થવા આવે એટલે પ્રી મોન્સૂન કામગીરીનું ભૂત ઢૂંઢમાં લાગે છે. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. વાત છે અરવલ્લી જિલ્લાના મોડાસાની, કે જ્યાં નગરપાલિકા દ્વારા શહેરમાં 80 કિલોમીટરના ઘરોમાં પથરાયેલી વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઇનનું 14.91 લાખના ખર્ચે સાફ સફાઈ કરાવવામાં આવી છે, પરંતુ આ સાફ સફાઈ યોગ્ય રીતે ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. લોકોનો એવો આક્ષેપ છે કે જે શહેરમાં જે જગ્યાએ જે ગટરના ઢાંકણ છે એ જ જગ્યા પર સફાઈ કામ કરવામાં આવે છે, જેથી થોડા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. મોડાસા આજે વિકાસની વાતમાં પરિસ્થિતિ એ થઈ છે લોકશાહીમાં કે ચૂંટાયેલા નેતાઓ અને મૂડીવાદી કોન્ટ્રાક્ટરો આ બે આખલાઓની વચ્ચે પ્રજા પીસાય છે. મોડાસામાં 80 કિલોમીટરની ત્રિજ્યામાં મોટી પ્રી મોન્સૂન માટેની એક ગટર વ્યવસ્થા બનાવવામાં આવી છે. 14.91 એટલે કે 15 લાખ જેટલી મોટી પ્રી મોન્સૂન માટેની આ ગટર વ્યવસ્થા માટે 15 લાખ જેટલું સફાઈ કામદાર સ્વચ્છતા માટેનું એનું પ્રજાના ટેક્સના પૈસાએ મોટું ટેન્ડર કરીને મળતિયાઓને કામ આપ્યું હોય એવું બની શકે. આજે ઘટના એ છે કે જ્યાં જ્યાં ઢાંકણા હોય ત્યાં જ સફાઈનું કામ થાય છે. ખરેખર 14.91 લાખ જેટલી જે ખર્ચો છે એની જગ્યાએ 2-3 લાખમાં આ કામ પૂરું થઈ જાય એમ છે. કાયમ પ્રજાના પૈસા, ગેરવ્યાજબી રીતે લોકોના પૈસા, ખૂન પસીનાના પૈસા આ રીતે ખોટા મળતિયાઓને જો મળી જતા હોય તો મોડાસા શહેર નહીં આવા અનેક શહેરો ગંદા થઈ જાય, ગંદકીમાં પરિણમે. આજે જ્યાં જ્યાં ઢાંકણ હોય ત્યાં જ સફાઈ થાય છે, બાકીના વિસ્તારોમાં થતી નથી. એટલે જ્યારે વરસાદ આવશે ત્યારે આ બધી જ ગટરો 80 કિલોમીટરની જે આખી ત્રિજ્યામાં શહેરમાં ફરતી જે ગટરો છે એ આખું શહેર ગંદુ થઈ જશે અને સફાઈ કામદારો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એટલે ખરેખર કોન્ટ્રાક્ટના પૈસાની મલાઈ કોના ખિસ્સામાં જાય છે? આપની ચેનલના માધ્યમથી આ પ્રશ્ન છે કે મોડાસા શહેર સ્વચ્છ બનવું જોઈએ અને લોકો જ્યારે ચૂંટણીમાં ઊભા રહે છે ત્યારે શહેરને સ્વિટ્ઝરલેન્ડ બનાવવાની વાત કરતા હોય છે. આ તો પરિસ્થિતિ ઉલટી બની ગઈ કે આખું શહેર ગંદુ થતું હોય એવું લાગે છે અને જ્યારે વરસાદ પડશે ત્યારે આખું શહેર પાણીથી કીચડથી ગંદવાળ થઈ જશે એવું લાગી રહ્યું છે. મોડાસાની વાત કરવામાં આવે તો શહેર 9 વોર્ડમાં વિભાજિત થયેલો છે. શહેરના 4 રસ્તા હોય કે અન્ય વિસ્તારો હોય, વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ડ્રેનેજ લાઇનની યોગ્ય સફાઈ ન થતાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ચાલુ વર્ષે શહેરમાં આવેલી ગટરોની સફાઈ માટે પાલિકા દ્વારા ખાનગી એજન્સીને 14.91 લાખના ખર્ચે ગટર સફાઈનું કામ આપવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત ગટર સફાઈનું કામ આપવામાં આવ્યું હતું, પરંતુ દર વર્ષે આ કામ યોગ્ય રીતે ન કરવામાં આવતા પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. નગરપાલિકા દ્વારા ચોમાસાના આયોજન રૂપે અત્યારથી 14,91,000ની મર્યાદામાં ડ્રેનેજ લાઇન સિસ્ટમનું સફાઈ કરવામાં આવી છે અને જ્યાં પણ પાણી ભરાય છે જે વિસ્તારમાં એના માટે પંપ તૈયાર કરવામાં આવેલા છે અને વાઘરીવાસ જેવા વિસ્તારમાં તો અત્યારથી પંપિંગ સ્ટેશન પંપ તૈયાર કરીને લગાવી દેવામાં આવ્યા છે અને જે પણ જગ્યા પર પાણી ભરાશે ત્યાં એ જ સ્થળે એવા ટાઈમ પર ત્યાં પંપ મૂકી અને એ પાણીનો નિકાલ કરવામાં આવશે. એજન્સી દ્વારા આપણી ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે, રાત્રે જ્યારે પણ જરૂર પડશે તે ટીમ દ્વારા એ પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણ પર કરવામાં આવશે. એ લોકો દ્વારા 3 ટીમ તૈયાર કરવામાં આવેલી છે, એટલે 3 ટીમ 3 વોર્ડમાં 1 ટીમ એ રીતે સ્ટેન્ડબાય ટીમો તૈયાર કરેલી છે. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચા પાલિકા દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ કામ માત્ર દેખાડા પૂરતું હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં માત્ર ગટરનું ઢાંકણ જ હોય ત્યાં જ સફાઈ કરી સંતોષ માની લેવામાં આવતા પ્રજાના ટેક્સના રૂપિયાનો પ્રી મોન્સૂનના નામે વેડફાટ થતો હોય તેવું લોકોમાં જાણવા મળ્યું છે. ત્યારે પાલિકાના શાસકો અને અધિકારીઓ આ બાબતે યોગ્ય તપાસ કરી પ્રી મોન્સૂનની કામગીરી અંગે કેટલેક અંશે યોગ્ય થઈ છે તેની તપાસ કરાવે તે જરૂરી રહ્યું, કેમ કે અંતે તો પીસાવું તો પ્રજાને જ પડે છે. મોડાસા નગરપાલિકા દ્વારા દર વર્ષના જેમ આ વર્ષે પણ સફાઈ આગતરું આયોજન સફાઈનું કરવામાં આવ્યું છે, પણ કોઈ કારણસર આ સફાઈ એ યોગ્ય રીતે કરવામાં આવી નથી. જે તે જગ્યાએ ઢાંકણ ખોલી
અને એ જ જગ્યાએથી કચરો લઈ અને એજન્સી દ્વારા એ કચરો બહાર મૂકવામાં આવ્યો છે. અંદરથી વ્યવસ્થિત સફાઈ ના થતી હોવાના કારણે થોડાક વરસાદમાં ચાર રસ્તાથી લઈ એવા ઘણા જગ્યા છે કે જ્યાં એક ઇંચ વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હોય છે. જો આ વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે અને ધ્યાન રાખવામાં આવે તો આ એક ઇંચ બે ઇંચમાં મોડાસા નગરના ચાર રસ્તાથી લઈ સોસાયટી વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાઈ જાય છે તે પાણી ભરાઈ શકે તેમ નથી. તો એના ઉપર ધ્યાન રાખી ફરી સફાઈ થાય અને આ પાણી ના ભરાઈ રહે એનું ધ્યાન રાખવામાં આવે. રૂટુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.